સંકલ્પ વાવાઝોડાને દૂર કરી શકે, એક સંકલ્પ ગુંડાઓને દૂર કરી શકે, એક સંકલ્પ ઓલું વેસ્ટ બંગાળનું સાયક્લોનને એની દિશાને વાળી નાખે. આ તાકાત છે સંકલ્પોમાં, આ તાકાત છે પ્રાર્થનામાં. અને એવું જ પ્રાર્થના સૂત્ર શરૂ થાય છે. આવડે છે તો બોલજો, જય વિયરાય, જગ ગુરુ હોવું મમ તુહ અભાવો ભયવામ. બસ અહીં સુધી બે લાઈન કીધી, પાકી કરીને લાવશો. મા બોધી કી પાઠશાળા, મોદીજી કી પાઠશાળા થી ને યોગા મે આપણે સૂત્ર મે કમ સે કમ આ સૂત્ર તો મોઢે કરો. દેરાસર માં આખું ચૈત્યને ન આવડે ને તો કમ સે કમ જય વિરાય બોલીને આવજો. આમાં 13 પ્રાર્થના પ્રભુ પાસે માંગણી છે. જય વિરાય, કોઈ પણ સૂત્રની શરૂઆત થાય ને પેલા મંગળ હોય. અને જય શબ્દ કેવો છે, શું બોલો છો? જય જય હોજો, જય જય હોજો. અને કોઈ ગુરુ મહારાજ ની પાલખી નીકળે કાળ ધર્મ પામે ત્યારે શું બોલો? જય જય બધા, જય જય નંદા. એક પરમાત્માને જયારે વિનંતી કરવા માટે નવ લોકાંતિક ના દેવો આવે કે હવે તીર્થ પ્રવર્તાઓ, ત્યારે એ પણ શરૂઆતમાં શું બોલે? જય જય નંદા, જય જય, જય હો, વિજય હો મહારાજા નો. જય શબ્દ મંગળ વાચે આપણા કોઈ પણ ધર્મ સૂત્ર ની મોટે ભાગે શરૂઆત થશે. વંદે, વંદામી, નમો, જય, એનાથી જ આવશે. પહેલી ગાથામાં ક્યાંક ને ક્યાંક તો છુપાયેલું હશે. બોલો, અજીયમ જીય, સંકિંજ પસંત, પછી દોવી જીણ વરે, યસ, પણી મયામી મંગળ. વંદન કરું છું, પ્રણિપાત કરું છું. કોઈ પણ લાવું, કોઈ પણ મોટા મોટા સૂત્રની શરૂઆત વંદનથી થાય. વંદન એ જ મંગળ. જય વિરાયમાં વંદન તો છે નહીં, તો જય એ જ મંગળ. અચ્છા તો જય હોજો, અને હે વિતરાગ તમારો જય થાવ. તો આપણે ભગવાનને એમ કહીએ છીએ કે તમારો જય થાવ એવા આશીર્વાદ. જેમ નાનો છોકરો તમને પગે પડવા આવે તો તમે શું કહો? આયુષ્યમાન ભવ, રામાયણમ ભવ. રામાયણમાં જોઈ જોઈને મજાક કરો છો કે નહીં? શું બોલો? બોલો બોલો. બુદ્ધિમાન ભવ, કીર્તિમાન ભવ. હા, અમારા કનુભાઈ ને તો આવડે, અંજન સલાકા કરાવી, એટલે આવું બધું એમને તો બોલવાનું. તો ભગવાનનો જય થાવ, તો જય એ આશીર્વાદ વાચક શબ્દ છે. તો આપણે સંસારી થઈને ભગવાનને આશીર્વાદ આપીએ કે ભગવાનના આશીર્વાદ આપણે લેવાના? બસ આ જ સમયે ભુવન ભાનુસુરી મહારાજ આપણને કામ લાગે છે. જે વાત ટીકાકાર નથી ખોલતા એ વાત આ મહાપુરુષ ખોલે છે. બહુ મસ્ત એક લાઈન સાંભળીને જજો બેન, એક લાઈન સાંભળીને જાઓ, નહીતર તમે આ ગોટાળા મારશો, અધૂરું સાંભળશો. આ જય એ આશીર્વાદ નથી, આ જય એ પણ પ્રાર્થના છે. એટલે હે પરમાત્મા, તમે અમારા દિલમાં જય પામ, તમે અમારા દિલમાં બિરાજમાન થાવ. આ જય વિરાયમાં જય શબ્દનો અર્થ પ્રભુ તમારો વિજય થાવ. અરે થઈ ગયો, એ તો મોક્ષમાં ચાલે ગયા, હવે હું એમનો વિજય? સંસારીને જય થાવ, વિજય થાવ જોઈએ. મોક્ષમાં ગયેલાનો જય થાવ એટલે શું? તમારું તો કલ્યાણ થઈ ગયું છે. હે પરમાત્મા, હે વિતરાગ, તમે અમારા હૃદયમાં બિરાજમાન થાવ, અને તમે અમારા હૃદયની અંદર સ્થિર થઈ જાઓ. આ જય શબ્દનો અર્થ છે. એટલે જય શબ્દ અહીંયા આશીર્વાદ વાચક નથી, પણ જય શબ્દ કયો વાચક છે? પ્રાર્થના વાચક. આપણે પ્રભુને અહીંયા પ્રાર્થના કરવાની, પ્રભુ મારા દિલમાં બસો. સ્તવનમાં શું બોલો છો? તું મેરે મન મેં, અને તું મેરે. તમે મારા મનમાં વસો, તમે મારા દિલમાં વસો, તમે મારા હૃદયની અંદર, મારા હૃદય સિંહાસન ઉપર બિરાજમાન થાઓ. આ જય શબ્દનો અર્થ છે. માટે કીધું સૂત્રના અર્થ કોઈ પંડિતોની પાસે નહીં કરવાના, કોઈ આલિયા માલિયાઓની પાસે નહીં કરવાના, સીધે સીધા ચોપડીમાં વાંચીને નહીં કરવાના. કોની પાસે કરવાના? ઈતાર ગુરુની પાસે કરવાના. આવો, આજે ખાલી મેં તમને એક શબ્દનો અર્થ આપ્યો. કયો? જયનો અર્થ શું? આશીર્વાદ નહીં, શું? પ્રાર્થના. એટલે ખોલીને બોલો, કઈ પ્રાર્થના? હે પ્રભુ, તમે અમારા હૃદય
સિંહાસન પર આ જય શબ્દનો અર્થ છે. ઓકે, આવતીકાલે વિતરાક શબ્દની અંદર આપણે પ્રવેશ કરશું. વિતરાક પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય, ઈચ્છા ને દુકડમ